હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે હું તમને શિયાળામાં ઉગતા લીલા ચણા એટલે કે પોપટાને કેવી રીતે સ્ટોર કરાય જેથી કરીને તેને એક વર્ષ સુધી આરામથી ખાઈ શકાય અને સાથે તેમાં કલર ચેન્જ નહીં થાય, બરફ પણ નહીં જામે અને સ્મેલ પણ નહીં આવે તે જણાવીશ. એકદમ સરળ રીત છે. કોઈ પણ જાતની ઝંઝટ વગર તમે આ લીલા ચણાને સ્ટોર કરી શકો છો. બસ સ્ટોર કરતી વખતે થોડી બાબતોનું ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે જે લીલા ચણા છે જેને પોપટા એ કહેતા હોય છે લોકો, ફોઈલા વગરના, એ જો આવી રીતના હોય છે ઝાડમાંથી, અમે તો ઝાડ સોતા જ લઈએ છીએ, તમે જો આવી રીતે છૂટા બજારમાંથી લાવતા હોય તો આવા ચણા જે છે એને આપણે ફોલી લેવાના છે. તો એવી જ રીતે મેં થોડા ચણાને આવી રીતે પહેલેથી ફોલીને રાખી દીધા હતા. તો એકદમ સરસ ચણા આપણા ફોલીને તૈયાર છે. જો તો ચણા છે તે જરાય ભીના ન હોવા જોઈએ, એટલે કે એનામાં ભેજનું પ્રમાણ ન હોવું જોઈએ, એકદમ ડ્રાય હોવા જોઈએ. જો ચણા ભીના હશે અને તમે સ્ટોર કરશો તો ચણા ખરાબ થઈ જશે. અને જો તમે બજારમાંથી જ્યારે ચણા લાવો છો ત્યારે ઓલરેડી થોડા ભીના હોય તો એને સૌથી પહેલાં તમારે એક કપડા ઉપર થોડા કોરા કરી લેવાના, એકદમ ડ્રાય થઈ જાય પછી જ એને સ્ટોર કરવાના છે. તો જો સ્ટોર કરવા માટે મેં અહીંયા આવી ઝીપલોકવાળી પ્લાસ્ટિકની થેલી લીધેલી છે. આવી બજારમાં પણ મળતી હોય છે. અને જો તમારી પાસે ઘરમાં જો હોય આવી રીતની કોઈ તો તમે એને રીયુઝ કરી શકો છો. મારી પાસે આવી રીતે પાપડની થેલી ઓલરેડી છે જ અને હું એમાં જ હંમેશા સ્ટોર કરું છું. તો એવી રીતે જો આવી રીતે પ્લાસ્ટિકની ઝીપલોકવાળી આપણે થેલી લઈ લેશું અને એની અંદર આ જે ચણા છે તેને ફિલ કરી દેવાના છે. તો ચણા ભરતી વખતે વાસણ કે પછી આપણા હાથ ભીના ન હોય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે આ ચણાને છે તે આવી રીતે કોથળીમાં ભરી લેવાના છે. ચણાને આપણે એકદમ ફૂલ નથી ભરી દેવાના, થોડી જગ્યા રાખવાની જેથી કોથળી છે તે ફાટી ન જાય. અને આવી રીતે આપણે એને પેક કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે આ ચણા જે છે તે આપણા વ્યવસ્થિત રીતે પેક થઈ ગયા છે. આવી જ રીતે બાકીના ચણાને પણ બીજી થેલીમાં આપણે ભરી લેશું. તો તમે જોઈ શકો છો કે આ બીજી બેગ છે તે પણ ચણાથી આપણે ફિલ કરી દીધી છે અને એને મેં કીધું તે પ્રમાણે આખું એકદમ પેકો પેક ભરવાનું નથી, થોડી જગ્યા રાખવાની એટલે કોથળી ફાટી ન જાય. હવે એને આવી રીતે પેક કરી દેવાની છે. તો બેગ ખુલ્લી ન રહે તે વાતનું ધ્યાન રાખવાનું. તો આવી રીતે ચેક કરી લેવાનું અને વ્યવસ્થિત બેગને પેક કરી દેવાની છે. આવી રીતે ચણાની આપણી બે બેગ છે તે તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો સરસ રીતે આપણે એને પેક કરી દીધું છે. તો આ રીતે તમે ચણાને એકદમ ઇઝીલી કોઈપણ ઝંઝટ વગર આરામથી એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે આ ચણા છે તેને આપણે ફ્રીઝરમાં મૂકવાનું છે જેથી કરીને એક વર્ષ સુધી તમે આરામથી આ ચણાને ઉપયોગ કરી શકો. તો તમને અહીંયા બતાવું કે મેં જો આવી જ બાલાજીની એક બેગ લીધી હતી ને એમાં મેં મકાઈને પણ સ્ટોર કરીને જ રાખી હતી જેથી કરીને ક્યારેક મકાઈની ઇન્સ્ટન્ટ જરૂર પડે તો તમે યુઝ કરી શકો. તો તમે જોઈ શકો છો કે મકાઈના દાણા કેવા સરસ હજુય કલર એનો એવો ને એવો જ છે. આને પણ તમે આરામથી એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જો તમારે આની રીત જાણવી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.